નારાજગી રાજનીતિનું કારણ બની. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યો તો ભાજપે સમગ્ર વિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો. જૂનાગઢ કોંગ્રેસના નેતા મનીષ જોશીએ જવાહર ચાવડાની પીઠ થાપી અને દાવો કર્યો કે ભાજપે ચાવડાનો ઉપયોગ કરી લીધો, સાથે અન્ય નેતાઓને પણ ચેતવ્યા. બીજી તરફ ભાજપ નેતા ગિરીશ કોટેચાએ આ મામલે જવાહર ચાવડાનો અંગત વિષય હોવાની વાત કરી કિનારો કર્યો. જવાહરભાઈનો ઉપયોગ થઈ ગયો એટલે જવાહરભાઈને સાઇડલાઇન કરીને અરવિંદભાઈને લીધા. જવાહરભાઈના નિવેદનને ધન્યવાદને પાત્ર એટલા માટે છે કે જવાહરભાઈ માત્ર મનસુખભાઈને જવાબ નથી આપ્યો, પણ જે કાંઠે બેઠા છે અમુક પક્ષ કોઈ પણ લાલચમાં આવીને પક્ષપલટો કરવાના મૂડમાં હોય એને પણ જવાહરભાઈ ટકોર કરી છે કે તમે ધ્યાન રાખજો, આવી હાલત જે અમારી થઈ એવી તમારી ન થાય. આવી પર્સનલ મેટર છે, કારણ કે ચૂંટણી દરમિયાન પણ અરવિંદ લાડાણી એના નામ જોક ફરિયાદ કરી હતી અને ત્યારે મને ઘણી ન્યૂઝ ચેનલમાંથી મારો ફોટો લીધો હતો એટલે અરવિંદ મેદુ મારે આમાં શું કહેવાનું રહી, જે પોતે ઉમેદવાર જ એમ કહીશ કે ભાઈ મારી વિરુદ્ધમાં કામ કર્યું છે, કારણ કે એ માણા વદરના માણા વદરના જ છે. એટલે આમાં પ્રતિક્રિયામાં પણ માત્ર જવાહરભાઈ નારાજગી છે એની તો જગ જાહેર કહી દીધું કે જે નારાજ છે. અને આ ચૂંટણી સમય દરમિયાન પણ જવાહરભાઈ ક્યાંય આવ્યા નહોતા અને દેખાણા પણ નહોતા.